हेलो फ्रेंड्स, હું એચવી પટેલ આપ સૌનો મારી ઇંગ્લિશ ચેનલ ગ્રામર ગુરુમાં સ્વાગત કરું છું. મિત્રો, આઈ થિંક યુ આર એન્જોયિંગ માય લેક્ચર સિરીઝ, કે તમે આ મારી લેક્ચર સિરીઝનો આનંદ માણી રહ્યા હશો. મિત્રો, આપણે અગાઉના આના પહેલાના લેક્ચરમાં મેં તમને કાઇન્ડ્સ ઓફ પ્રોનાઉન સમજાવ્યા હતા કે કુલ આ 11 પ્રકારના સર્વનામો છે. અને એ વખતે મેં તમને કીધેલું કે આના પછીના ટોપિકમાં આપણે ક્રમશઃ એક એક પ્રકારની ડિટેલથી સમજતા જશું. ઓકે, તો મિત્રો, યુ કેન સી પર્સનલ પ્રોનાઉન્સ વિથ ધેર કેસીસ. કહીયો, આજે આપણે પહેલા પ્રકારના સર્વનામની ચર્ચા કરીશું, પર્સનલ પ્રોનાઉન્સ અને તેની કેસીસ, મતલબ વિભક્તિઓ, પુરુષવાચક સર્વનામો અને તેની વિભક્તિઓ. મિત્રો, આ પણ ટોપિક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે. કેમ કે આની અંદરથી જ્યારે સર્વનામની ખાલી જગ્યાઓ પૂછાય છે ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓને જવાબ ખોટો હોય છે. કેમ કે અત્યાર સુધી તમે જે સ્કૂલ અને કોલેજમાં જે સર્વનામ અને એની વિભક્તિઓ ભણ્યા છો મિત્રો, એ આખા ઉપયોગ જુદા છે, અને જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરમાં જે પૂછાય છે એ આખા ઉપયોગો જુદા છે. તો આજે હું તમને ડિટેલથી સમજાવીશ એના ઉપયોગો શું છે, કેવા પ્રકારના વાક્યમાં પૂછાતું હોય છે. એ ખાલી જગ્યા સ્વરૂપે જ્યારે પરીક્ષામાં પૂછાય ને મિત્રો, તો તમે પહેલી દ્રષ્ટિએ તમને લાગે કે આ જવાબ આવે છે, જોતાની સાથે તમે જવાબ મૂકી દો અને જ્યારે એની કી મુકાય સોલ્યુશન કરો ત્યારે ખબર પડે કે આપણો જવાબ ખોટો છે. અને મને વિશ્વાસ છે કે આ ટોપિક જો તમે મારી સાથે ડિટેલથી સમજશો અને અગાઉના લેક્ચરો નિયમિત રીતે એનો અભ્યાસ કરેલો હશે તો આની અંદર તમારે કોઈ ભૂલ નહીં પડે એની મારી તમને ગેરંટી છે. ઓકે, તો લાવ વી સ્ટાર્ટ. મિત્રો, પર્સનલ પ્રોનાઉન્સ મતલબ થાય પુરુષવાચક સર્વનામો. પહેલા આપણે પુરુષવાચક સર્વનામોની ચર્ચા કરી દઈએ. અગાઉના લેક્ચરની અંદર સર્વનામો સાથે ટુ બીના ક્રિયાપદો અને ટુ હેવના ક્રિયાપદો મેં જ્યારે તમને સમજાવ્યા ત્યારે તમને ખાલી પુરુષવાચક સર્વનામો શું છે એની સમજણ આપેલી. અત્યારે એની આપણે ડિટેલથી ચર્ચા કરીએ છીએ. એ પહેલા જો હું તમને સમજાવું કે વ્યાકરણની ભાષાની અંદર ત્રણ પુરુષો છે. પહેલો પુરુષ એટલે જે બોલે છે તે, બીજો પુરુષ જે સાંભળે છે તે, ત્રીજો પુરુષ જેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે. એક્ઝામ્પલ તરીકે હું બોલી રહ્યો છું, હું પ્રથમ પુરુષ થયો, તમે સાંભળી રહ્યા છો, તમે બીજો પુરુષ થયા. આપણે મહાત્મા ગાંધીજીની વાત કરતા હોય તો હું પહેલો પુરુષ, તમે બીજો પુરુષ, મહાત્મા ગાંધી ત્રીજો પુરુષ. આપણે ભારત દેશની ચર્ચા કરતા હોય તો ભારત દેશ એ ત્રીજો પુરુષ થયો. આપણે ગંગા નદીની ચર્ચા કરતા હોય તો ગંગા નદી એ ત્રીજો પુરુષ થઈ. ઓકે, હા, હવે આ કેમ પુરુષવાચક સર્વનામો તરીકે ઓળખાય છે? કારણ કે મેં તમને કીધું કે આ પહેલા પુરુષ માટે વપરાય છે, આ બીજા પુરુષ માટે વપરાય છે, આ ત્રીજા પુરુષ માટે. આ ત્રણ પુરુષો થયા તો અહીંયા પુરુષવાચક સર્વનામો અહીંયા મેં લખેલા છે. જુઓ કે આઈ એટલે હું, એનું બહુવચન શું થાય? વી. યુ બીજો પુરુષ, એનું બહુવચન પણ શું થાય? તો યુ. એવું મેં તમને આગળ પણ સમજાવ્યું. ત્રીજા પુરુષની અંદર મેં તમને કીધું હતું જ્યારે જેન્ડર્સની ચર્ચા કરી, જે મિત્રો જેન્ડર્સનું જે લેક્ચર સમજ્યા હશે એનો અભ્યાસ કર્યો હશે એને ખબર હશે કે જાતિ ચાર છે પણ સર્વનામ ત્રણ વપરાય છે. ત્રીજા પુરુષમાં પુરુષ જાતિ માટે હી, સ્ત્રી જાતિ માટે સી અને નામ્યતર જાતિ માટે ઈટ વપરાય છે. એટલે ત્રીજા પુરુષમાં હી, સી, ઈટ અને એનું બહુવચન શું થાય? તો તે. આ પુરુષવાચક સર્વનામ. એટલે મિત્રો, પરીક્ષામાં પૂછાય કે વીચ આર પર્સનલ પ્રોનાઉન્સ, તો આપણે આ યાદ રાખીશું કે આઈ, વી, યુ, હી, સી, ઈટ અને તે, ધીસ આર પર્સનલ પ્રોનાઉન્સ. આ પુરુષવાચક સર્વનામો છે. રેડી? હવે એની અહીં આપણે કેજીસ લખી છે, વિભક્તિઓ. વિભક્તિઓ મતલબ શું થાય? તો એના જુદા જુદા સ્વરૂપો. હવે વ્યાકરણની ભાષામાં કોઈ પણ વ્યક્તિએ ત્રણ રોલ કરવાના હોય, કોઈ પણ સજીવ હોય એ ગ્રામરની વ્યાખ્યામાં આવે એટલે એને ત્રણ રોલ કરવાના હોય. કેવી રીતે? તો કર્તાનો રોલ પહેલો, બીજો કર્મ અને ત્રીજો માલિક તરીકે. અત્યારે હું તમને ભણાવી રહ્યો છું તો હું સબ્જેક્ટ છું. સબ્જેક્ટ મતલબ કર્તા. તમે
આ લેક્ચર ભણી રહ્યા છો તમે અંગ્રેજી ભણી રહ્યા છો એટલે તમે કયા સ્થાને છો ઓબ્જેક્ટના સ્થાને છો વિદ્યાર્થી તરીકે તમે કર્મના સ્થાને છો એટલે તમે કયા બની ગયા તો કર્મ બની ગયા ધારો કે આ માં પેન છે મારી પેન છે તો પેનનો માલિક હું પોતે થયો સમજી લો તમારી પાસે જે મોબાઈલ છે એનો માલિક તમે છો તો એ મોબાઈલના તમે માલિક થયા એટલે વ્યાકરણની ભાષામાં કોઈ પણ સજીવે ત્રણ રોલ કરવાના હોય કર્તા તરીકેનો કર્મ તરીકેનો અને માલિક તરીકેનો મિત્ર સમજી લો નિર્જીવ છે એ માત્ર એક જ રોલ કરે એ કર્મ સ્થાને આવે નિર્જીવ કદી પણ કર્તા તરીકે આવે નહીં જ્યારે સજીવ છે એ સજીવ કર્તા તરીકે પણ આવે અને કર્મ તરીકે પણ આવે કેમ કે અત્યારે હું ભણાવી રહ્યો છું એટલે હું કરતા છું સબ્જેક્ટ પણ ધારો કે હું મારા ગુરુજી પાસે અંગ્રેજી ભણવા માટે જાઉં તો મારા ગુરુજી કરતા બની જાય ને હું શું બની જાઉં કર્મ બની જાઉં ધારો કે તમે અત્યારે મારું લેક્ચર ભણી રહ્યા છો એટલે તમે કર્મના સ્થાને છો પણ તમે જ્યારે તમારા મિત્રને અંગ્રેજી સમજાવો તો તમે કરતા બની જવાના તમારો મિત્ર શું બની જવાનો કર્મ ઓકે એટલે કોઈ પણ સજીવ વ્યાકરણની ભાષામાં ત્રણ રોલ કરે કરતા કર્મ અને માલિકનો હવે જ્યારે વ્યક્તિ પોતાનું સ્થાન બદલે એમ પોતાનો રોલ બદલે એનો આકાર બદલતો નથી ધારો કે હું જાતે બનાવી રહ્યો છું તમને એટલે હું કરતા બની ગયો તમે બની રહ્યા છો એટલે તમે કર્મ બની ગયા પણ ધારો કે હું તમને કીધું એ પ્રમાણે હું મારા ગુરુજી પાસે ભણવા માટે જાઉં તો હું પોતે વિદ્યાર્થી તરીકે જાઉં હું કર્મ બની જાઉં મારા ગુરુજી કરતા બની જાય પણ કરતા તરીકે હું પોતે રહેવાનું અને કર્મ તરીકે પણ હું પોતે જ રહેવાનું પણ જ્યારે સર્વનામ છે એ સર્વનામ પોતાનું સ્થાન બદલે છે એમ પોતાનો રોલ અને પોતાનો આકાર પોતાનું સ્વરૂપ પણ બદલે છે મિત્રો સમજી લો તો ધારો કે આઈ છે તો આઈ કરતા તરીકે આવે તો પોતે આઈ અને કર્મ તરીકે જાય તો શું થયું એનું મી થઈ ગયું અને માલિક તરીકે જાય તો શું થયું માય થઈ ગયું એટલે આઈ પોતે સર્વનામ છે તો આઈ પોતે કર્તા તરીકે થી કર્મ તરીકે જાય તો પોતાનું સ્થાન અને પોતાનો રોલ અને સાથે પોતાનો આકાર પણ બદલે એટલે મૂળ સ્વરૂપ તો કયું થયું આઈ સ્વરૂપ થયું એક એની અંદરથી બીજું કયું છૂટું પડ્યું મી એની અંદરથી ત્રીજું કયું થયું માય અને ચોથું કયું થયું તો માઇન્ડ તો આઈના કેટલા સ્વરૂપો થયા આઈના ચાર સ્વરૂપો થયા આઈ મી માય અને માઇન્ડ તો આ આઈની અંદરથી બાકીના ત્રણ સ્વરૂપો છૂટા પડે છે છૂટા પડીને કુલ આઈ સાથે કેટલા થયા તો ચાર સ્વરૂપો થયા હવે છૂટા પડવું મતલબ શું થાય તો મિત્રો તમને ખબર છે કે જો બે કે ત્રણ કે ચાર ભાઈ હોય અને એક જ પરિવારમાં ભેગા રહેતા હોય તો એ પરિવાર સંયુક્ત પરિવાર કહેવાય પણ જો એ ચારે ચાર ભાઈ અલગ થઈ જાય ચાર મકાન બનાવીને ચારે ચાર ભાઈ અલગ રહેવા જાય તો એ પરિવાર કેવો થઈ ગયો વિભક્ત થઈ ગયો વિભક્ત મતલબ છૂટો પડી ગયો સંયુક્ત મતલબ ભેગા અને વિભક્ત મતલબ છૂટા પડેલા તો એવી રીતે એક જ સ્વરૂપમાંથી બાકીના ત્રણ સ્વરૂપો છૂટા પડે છે એટલે આ સર્વનામના છૂટા પડેલા સ્વરૂપો એ સારા તરીકે ઓળખાય છે વિભક્તિઓ ઓકે એટલે તમને સમજણ પડી ગઈ હશે કે ભાઈ વિભક્તિ એટલે શું અને એ કેમ વિભક્તિ તરીકે ઓળખાય છે તે તો વિભક્તિ મતલબ સર્વનામના છૂટા પડેલા સ્વરૂપો એ એક જ સ્વરૂપમાં સર્વનામમાંથી એના અલગ અલગ સ્વરૂપો વિભક્ત થાય છે એટલા માટે પોતે વિભક્તિ તરીકે ઓળખાય છે વિભક્તિ કોની બને તો વિભક્તિ નામની બને સર્વનામની બને નહીં કેવી રીતે જો કોઈ એક વાક્ય તમને સમજાવું આવું વાક્ય હોય વિમલ ઇટ્સ એન એપલ તો વિમલ એ સબ્જેક્ટ થયો ઇટ્સ એ ક્રિયાપદ થયું પાછું રૂપ આગળ મેં તમને સમજાવી દઉં એન્ડ એન એપલ એ શું બની ગયું તો કર્મ બની ગયું રેડી એટલે વિમલ કરતા થયો ઇટ્સ ક્રિયાપદ થયું એપલ કર્મ થયું પણ ધારો કે વિમલ એ અયો કરતા તરીકે છે એટલે કરતા વિભક્તિ નો કરાય પણ એને આપણે કર્મ સ્થાને લઈ જવું હોય તો આવું કહીએ કે કમલ કોલ્સ વિમલ તો આ વાક્યમાં કરતા કોણ બન્યો કમલ કોલ્સ મતલબ બોલાવો એ પાંચમું રૂપ થયું એ ક્રિયાપદ બન્યું અને વિમલ ક્યાં ગયો તો કર્મ સ્થાને એટલે કમલ કોલ્સ વિમલ તો બીજા વાક્યમાં વિમલ કર્મ સ્થાને છે પણ નામ તરીકે વિમલ એ નામ છે એટલે નામ સ્થાન બદલે છે એમ રોલ બદલે છે એનું સ્વરૂપ બદલતું નથી પહેલા વાક્યમાં વિમલ ઇટ્સ એન એપલ તો વિમલ કરતા તરીકે છે જ્યારે બીજા વાક્યમાં કમલ કોલ્સ વિમલ
તો વિમલ કર્મ સ્થાને છે એટલે નામ કર્તા તરીકે હોય તો પણ નામ અને નામ કર્મ સ્થાને હોય તો પણ નામ જ્યારે સર્વનામ છે તો કર્તા તરીકે હોય તો એનું જુદું સ્વરૂપ હોય અને કર્મ તરીકે જ્યારે એનું સ્વરૂપ જુદું થઈ જાય એટલે વિભક્તિ કોની બને મિત્રો તો માત્ર ને માત્ર સર્વનામની બને કેમ કે સર્વનામના સ્વરૂપો છૂટા પડે છે જ્યારે નામના કોઈ સ્વરૂપો છૂટા પડતા નથી એટલે નામની કોઈ વિભક્તિ બનતી નથી રેડી આ સમજાઈ ગયો છે હવે ફરી એકવાર કે આપણે કયા 11 પ્રકારના સર્વનામો પૈકી કયા સર્વનામની ચર્ચા કરીએ છે પર્સનલ પ્રોનાઉન્સ પુરુષવાચક સર્વનામો વિભક્તિ કોની બને તો માત્ર ને માત્ર પુરુષવાચક સર્વનામની વિભક્તિ બને છે એ સિવાયના 10 પ્રકારના કોઈ સર્વનામની વિભક્તિ બનતી નથી ઓકે હવે વિભક્તિ કેટલી બને તો 3 વિભક્તિ મેં તમને કીધું કે કોઈ પણ સજીવ હોય કેટલા રોલ કરે 3 રોલ કરે કર્તા તરીકેનો કર્મ તરીકેનો અને માલિક તરીકેનો તો જ્યારે એ કર્તા તરીકે આવે તો એને નોમિનેટિવ કેસ તરીકે ઓળખવામાં આવે છે કેસ મતલબ વિભક્તિ નોમિનેટિવનો મતલબ થાય કર્તા એટલે બીજા શબ્દમાં કેવું હોય તો સબ્જેક્ટિવ કેસ પણ કહેવાય કારણ કે સબ્જેક્ટનો મતલબ શું થાય તો કર્તા ઓકે એવી રીતે નોમિનેટનો મતલબ પણ શું થાય તો કર્તા તો નોમિનેટિવ કેસ મતલબ કર્તા વિભક્તિ બીજા નંબર ઉપર છે ઓબ્જેક્ટિવ કેસ મૂળ શબ્દ કયો ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે કર્મ જે કર્મ ઉપરથી બન્યું ઓબ્જેક્ટિવ કેસ કર્મ વિભક્તિ અને ત્રીજા નંબર ઉપર છે પજેસિવ કેસ પજેસિવ શબ્દ શાના ઉપરથી આવે છે પજેશન પજેશન એટલે માલિકીનો હક મિત્રો આપણે જ્યારે કોઈ પણ ફ્લેટની સ્કીમ આવે તો એની અંદર લખેલું હોય છે જાહેરાત તમે ન્યૂઝપેપરમાં વાંચતા હોય કે ભાઈ ફ્લેટ કે મકાન રેડી પોઝિશનમાં છે પોઝિશન એટલે જેનો તમે માલિકીનો ભોગવટો લઈ શકો તે એટલે એના પરથી વિશેષણ બને છે પોઝિસિવ પોઝિસિવ મતલબ સંબંધક વિભક્તિ સો ધેર આર 3 કેસીસ નોમિનેટિવ કેસ ઓબ્જેક્ટિવ કેસ એન્ડ પોઝિસિવ કેસ રેડી આ તમારે યાદ રાખવાનું છે ફાઇન્ડ આઉટ નોમિનેટિવ કેસ ફાઇન્ડ આઉટ ઓબ્જેક્ટિવ કેસ ફાઇન્ડ આઉટ પોઝિસિવ કેસ આવા પ્રશ્નો પૂછાય છે એ વખતે આપણે એ ખબર ના હોય કે નોમિનેટિવ એટલે શું ઓબ્જેક્ટિવ એટલે શું અને પોઝિસિવ એટલે એટલે એનું ગુજરાતી પણ આપણે યાદ રાખીશું હવે હું તમને વિભક્તિ એક એક વિધેયથી સમજાવું તો પહેલો પુરુષ એનો બહુવચન બીજો પુરુષ એનો બહુવચન ત્રીજા પુરુષમાં હી સી ઇટ અને એનું બહુવચન શું થાય ધે એવું આપણે અગાઉ પણ જોયું છે જો તમે અગાઉના લેક્ચર નિયમિત રીતે અભ્યાસ કરેલો હશે સિક્વન્સમાં તો આ વસ્તુ તમને ક્લિયર થશે હવે મિત્રો પહેલા પુરુષ ઉપર શું આવે તો આઈ એકવચનમાં એની કર્મ વિભક્તિ શું થાય મી એની સંબંધ વિભક્તિ માય હવે તમે મિત્રો અહીં જુઓ છો કે સંબંધ વિભક્તિમાં બે સ્વરૂપો બને છે માય અને માય તો આ સર્વનામ જે પુરુષવાચક સર્વનામ આપણે ભણીએ છે વિભક્તિઓ સાથે તો એની અંદર બે સર્વનામો રહેલા છે જે સર્વનામના 11 પ્રકારો છે એ 11 પ્રકારો પૈકી બે પ્રકારના સર્વનામો આમાં રહેલા છે એક પર્સનલ પ્રોનાઉન્સ અને બીજા પજેસિવ પ્રોનાઉન્સ સંબંધક સર્વનામો જે બીજા ક્રમમાં આપણે લખ્યા હતા તે એટલે પજેસિવ સંબંધક વિભક્તિ છે એના બે સ્વરૂપો છે એમાં જે આ ટૂંકું રૂપ છે માય એ પજેસિવ એડજેક્ટિવ તરીકે વપરાય સંબંધક વિશેષણ યાદ રાખજો મિત્રો હો આ પરીક્ષામાં બહુ ટ્રિકી ક્વેશ્ચન પૂછાતા હોય છે 99% માર્ક્સ જતો હોય છે ટોપિક ઈઝી છે પણ એના પ્રશ્નો એટલા ટ્રિકી પૂછાતા હોય છે જેના કારણે આપણા માર્ક્સ જતા હોય છે રેડી એટલે ફરીવાર સંબંધક વિભક્તિમાં સર્વનામના બે સ્વરૂપો બને છે એમાં જે ટૂંકા રૂપો છે એ પજેસિવ એડજેક્ટિવ મતલબ સંબંધક સર્વન સોરી સંબંધક વિશેષણ તરીકેનો ઉપયોગ થાય એ કેવી રીતે વપરાય એ હું તમને ડિટેલ એક્ઝામ્પલ સાથે સમજાવીશ અને જે આ માય ટૂંકું રૂપ છે અને એનું લાગુ રૂપ શું થયું માય તો આ જે લાગુ રૂપ છે સંબંધક વિભક્તિનું લાગુ રૂપ એ પજેસિવ પ્રોનાઉન તરીકે પી આર ઓ મતલબ શું થાય પ્રોનાઉન નું ટૂંકું રૂપ છે આ પજેસિવ પ્રોનાઉન બની ગયા એટલે તમારે મિત્રો અહીંયા બે પ્રકારના સર્વનામો તમને આ ટોપિકમાં મળી જશે જે શરૂઆતમાં લખેલા છે મેં અહીંયા આઈ વી યુ હી સી ઈટ અને ધે તો આ કયા સર્વનામો બની ગયા મિત્રો તો આ પર્સનલ પ્રોનાઉન બની ગયા પુરુષવાચક સર્વનામો અને જે લાંબા રૂપો છે પજેસિવ કેસના મિત્રો તો આ કયા સર્વનામો બની ગયા તો આ પજેસિવ પ્રોનાઉન્સ બની ગયા સંબંધક સર્વનામો
એટલે આઠ પ્રકારના સોરી 11 પ્રકારના સર્વનામોમાંથી આ બોર્ડ ઉપર અત્યારે તમારી સામે બે પ્રકારના સર્વનામો લખેલા છે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ પુરુષવાચક સર્વનામો કયા આઈ વી યુ હી સી ઈટ અને દે આ પુરુષવાચક સર્વનામો મતલબ પર્સનલ પ્રોનાઉન બની ગયા અને પજેસી પ્રોનાઉન મતલબ સંબંધક સર્વનામો તો કયા માઇન અવર્સ યોર્સ આ બંને સરખા છે યોર્સ હિઝ હર્સ ઈટનું સર્વનામ બનતું નથી અને ધેર્સ આ સંબંધક સર્વનામો થઈ ગયા બીજી બાબત કે ટૂંકા રૂપ ઉપરથી લાંબુ રૂપ બનાવવા માટેનો ખાલી એક જ બાબત ધ્યાન રાખવાની ખાલી માય છે તો માયનું અલગથી શું બને છે માઇન બને છે એ સિવાય આ દરેક ટૂંકું રૂપ છે તમે જોઈ શકો છો આ ટૂંકા રૂપની પાછળ એસ લાગે છે શું લાગે છે એસ આ ટૂંકા રૂપની પાછળ એસ લાગે એટલે શું બની ગયું લાંબુ રૂપ અને લાંબુ રૂપે શું બની ગયું છે સંબંધક વિભક્તિ રૂપે કામ શાનું કરે છે પોતે એ પ્રોનાઉન બની જાય છે જ્યારે આ ટૂંકું રૂપ છે શું બની જાય છે વિશેષણ બની જાય છે તો મિત્રો આ સર્વનામોના 11 પ્રકારો છે એવી રીતે વિશેષણના 8 પ્રકારો છે એ પણ તમારી પરીક્ષામાં તૈયાર કરવા પડશે કમ્પલસરીલી કેમ કે અગાઉની ઘણી પરીક્ષામાં નરેટ ધ કાઇન્ડ ઓફ ગિવન એડજેક્ટિવ આપેલા વિશેષણનો પ્રકાર ઓળખાવો There are so many students, they do not know what is the meaning of adjective. ઘણા એવા વિદ્યાર્થી મિત્રો છે કે એને વિશેષણ શું એ પણ ખબર હોતી નથી એટલે when you are doing preparation for the competitive exam, you have to do very wide preparation. કે બહુ ડીપ અથવા બહુ વિસ્તૃત રીતે આ ટોપિકોનો તમારે ભણવા પડતા હોય છે માત્ર સ્કૂલ કોલેજમાં ભણેલું લિમિટેડ નોલેજ એ તમને સપોર્ટ નહીં કરી શકે સમજી લો એટલે આ વસ્તુ ધ્યાન રાખીશું ફરી એકવાર કે આ પહેલા છે પુરુષવાચક સર્વનામો બની જાય છે સંબંધક વિભક્તિના જે લાંબા રૂપો છે પોતે શું બની ગયા તો પજેસી પ્રોનાઉન બની ગયા એ કેમ પજેસી પ્રોનાઉન બને છે પછી આપણે એને ડિટેલથી સમજીશું અત્યારે તમારે એટલું સમજવાનું કે ભાઈ પર્સનલ પ્રોનાઉન કયા અને પજેસી પ્રોનાઉન કયા પજેસી પ્રોનાઉન કયા તો સંબંધક વિભક્તિના લાંબા રૂપો સંબંધક વિભક્તિનું લાંબુ રૂપ કેવી રીતે બને છે તો ખાલી માયનું માયન અલગથી બને છે બાકી એ સિવાય ટૂંકા રૂપની પાછળ એસ લગાવો એટલે મોતે શું બની ગયું લાંબુ રૂપ અને સંબંધક વિભક્તિનું લાંબુ રૂપ એ શું બની જાય સર્વનામ કયું સર્વનામ પજેસી પ્રોનાઉન અને સંબંધક વિભક્તિનું ટૂંકું રૂપ એ સાના તરીકે ઓળખાય છે તો એ પજેસિવ એડજેક્ટિવ એડજેક્ટિવ એટલે વિશેષણ વિશેષણ એટલે જે નામના અર્થમાં વધારો કરે તે અને વિશેષણનું સ્થાન હંમેશા ક્યાં હોય તો નામની પહેલા હોય એ જ્યારે આપણે વિશેષણની ચર્ચા કરીશું એ વખતે આપણે એને ડિટેલથી સમજીશું ઓકે હવે આપણે મૂળ વાત ઉપર પાછા આવી જઈએ કે આ એ કર્તા વિભક્તિ છે એની કર્મ વિભક્તિ શું થાય ની સંબંધક વિભક્તિનું ટૂંકું રૂપ શું બને માય અને લાંબુ રૂપ શું બને માઇન આ બંનેનું ગુજરાતી એક જ થાય ટૂંકા અને લાંબા રૂપનું ગુજરાતી માય અને માઇન બંનેનું માન વી પહેલો પુરુષનું બહુવચન અમે અસ અમને અવર અને અવર્સ એટલે અમારો બીજા પુરુષમાં મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે યુ એકવચન અને બહુવચન સરખું છે ખાલી તેનું ગુજરાતી જુદું બને છે એકવચનમાં હોય તો તું અને બહુવચનમાં હોય તો તમે અહીંયા કર્મ તરીકે હવે અહીંયા યુ કર્તા તરીકે પણ યુ છે અને કર્મ તરીકે પણ યુ છે હવે મિત્રો આ વસ્તુ બહુ સમજવાની છે કે જ્યારે આપણે એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું થાય ને ત્યારે યુ આપેલું હોય તો તમારે જોવાનું કે યુ કરતા છે કે કર્મ તો એ માટે સૌથી સરળ વસ્તુ કઈ તો યુ કોઈ પણ ક્રિયાપદની પહેલા હોય સહાયકારક ક્રિયાપદ ટુ બી ના હોય ટુ હેવ ના હોય કે ટુ ડુ ના હોય કે પછી એક્શન વર્બની શરૂઆતમાં એટલે કોઈ પણ વર્બની પહેલા યુ આપેલું હોય તો યુ એ કરતા બની જાય છે કારણ કે કરતાનું સ્થાન ક્યાં હોય વાક્યની શરૂઆતમાં અને એક્શન વર્બની પછી જો યુ આપેલું હોય તો પોતે શું બની જાય છે કર્મ બની જાય કર્મનો મતલબ શું થાય તો કર્મનો મતલબ થાય જેના ઉપર ક્રિયા થાય છે તે અને જેના ઉપર ક્રિયા થતી હોય એ કોણ બની જાય કર્મ ક્રિયા કરતો હોય તે કરતા અને જેના ઉપર ક્રિયા થતી હોય તે કર્મ હવે કર્મ કોને હોય તો ક્રિયા થતી હોય તો કર્મ હોય અને ક્રિયા કઈ ક્રિયાવર્ગ બતાવે તો એક્શન વર્ગ તો એક્શન વર્ગ હોય તો જ મિત્રો કર્મ હોય આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કર્મનું સ્થાન ક્યાં હોય તો એક્શન વર્ગની પછી એટલે યુ ક્રિયાપદની પહેલા કોઈ પણ ક્રિયાપદની પહેલા યુ આપેલું હોય તો કરતા અને એક્શન વર્બની પછી હોય તો કર્મ એટલે યુ તમારે જોવાનું કે વાક્યમાં એક્શન વર્બ પછી હોય તો કર્મ સમજવાનું અને ક્રિયાપદની પહેલા હોય તો શું સમજવાનું કરતા રેડી
યોર અને યોર્સ તારું અને બહુવચનમાં પણ યોર અને યોર્સ એટલે તમારું ગુજરાતી જુદું પણ એટલે સ્પેલિંગ સરખો છે ત્રીજા પુરુષમાં મેં તમને જેન્ડર વખતે કીધું હતું કે પુરુષ જાતિ માટે હી વપરાય છે એની કર્મ વિભક્તિ હિમ સંબંધક વિભક્તિનું ટૂંકું અને લાંબું રૂપ બંને સરખું છે તે જેનો મતલબ થાય તેનું કેમ કે મેં તમને કીધું કે ટૂંકા રૂપની પાછળ એસ લગાવવાથી શું બની જાય લાંબું રૂપ પણ અહીંયા તો હિઝમાં ઓલરેડી ટૂંકા રૂપની પાછળ જ એસ આપેલો છે એટલે જ્યાં એસ આપેલો છે એટલે ફરીથી ત્યાં એસ લાગતો નથી એટલે પોતે એનું એ જ રહે છે ટૂંકું અને લાંબુ રૂપ બંને સરખા રહે છે રેડી સ્ત્રી જાતિ માટે આપણે સીનો ઉપયોગ કરીએ છીએ તેની હર એટલે તેની બરાબર છે અને હર અને હર્ષ તેની અહીંયા તમે જોશો કે આ કર્મ તરીકે અને સંબંધ વિભક્તિનું ટૂંકું રૂપ બંને સરખા છે તો હર કર્મ વિભક્તિનું છે કે હર સંબંધક વિભક્તિનું છે એવું આપણને કન્ફ્યુઝન થાય જેવી રીતે યુમાં થાય ને કે યુ કર્તા વિભક્તિનું છે કે કર્મ વિભક્તિનું તો મેં તમને કીધું એ પ્રમાણે કે ક્રિયાપદની પહેલા યુ હોય તો કર્તા વિભક્તિ અને એક્શન વર્બની પછી હોય તો કર્મ વિભક્તિ રેડી એવી રીતે હર અને આ સંબંધક વિભક્તિનું હર તો આમાં તમારે ધ્યાન રાખવાનું કે એક્શન વર્બની પછી હર હોય તો એ કર્મ વિભક્તિ થઈ જાય અને જો નામની પહેલા આપેલું હોય કોની પહેલા નામની પહેલા હર આપેલું હોય તો એ સંબંધક વિભક્તિનું ટૂંકું રૂપ થઈ જાય કેમ કે ટૂંકું રૂપ શાના તરીકે વપરાય છે વિશેષણ તરીકે હવે વિશેષણ ક્યાં આવે તો નામની પહેલા હોય એટલે ધીસ ઇઝ હર બુક તો બુકની પહેલા હર આવી હું આના પછીના લેક્ચરની અંદર આ બધા બાબતો તમને એક્ઝામ્પલ સાથે સમજાવીશ આજના લેક્ચરમાં તો જો બધા એક્ઝામ્પલ સાથે સમજાવવા જાઓ તો લેક્ચર બહુ લાંબુ થઈ જાય એટલે આ લેક્ચર તમે આને બરોબર આ વિભક્તિઓ સમજી લેજો આના પછીનું જે આપણું લેક્ચર આવશે એની અંદર આ એક એક મુદ્દાનો હું એક્ઝામ્પલ આપીને સમજાવીશ તો એ આના પછીનું એક્ઝામ્પલની અંદર એક્ઝામ્પલ સાથે સોરી આના પછીના લેક્ચરમાં જે હું એક્ઝામ્પલ સાથે સમજાવીશ તો એ વસ્તુ ક્યારે સમજાશે મિત્રો કે આને તમે ડિટેલથી સમજેલા હશો તો પણ એ ઓરલી હું તમને કહી દઉં કે એક્શન વર્બની પછી હર હોય તો કર્મ વિભક્તિનું સમજાવો કેવી રીતે આઈ હેલ્પડ હર તો હેલ્પડ એક્શન વર્બ થઈ એના પછી હર આવ્યું એટલે કર્મ વિભક્તિનું થઈ ગયું પણ આવું હોય કે ધીસ ઇઝ હર બુક તો બુકની પહેલા હર આવ્યું તો નામની પહેલા આવ્યું એટલે શું થઈ ગયું એ સંબંધ વિભક્તિનું ટૂંકું રૂપ થઈ ગયું વિશેષણ લાગુ રૂપ શું બની જાય હર તેનું રેડી એવી રીતે અહીંયા જો ઈટ કર્તા તરીકે અને ઈટ કર્મ તરીકે અહીંની જેમ આપણ સરખું થઈ ગયો જો કર્તા ને કર્મ બંને તરીકે ઈટ અને ઈટ આપેલું છે તો એ પણ તમારે આની જેમ જ યાદ રાખવાનું કે ક્રિયાપદની પહેલા હોય તો કર્તા સમજવાનું એક્શન વર્બની પછી હોય તો કર્મ સમજવાનું રેડી આ પોતે વિશેષણ તરીકે જ વપરાય છે એ સર્વનામ તરીકે વપરાતું નથી એટલે ઈટ્સ આ લાંબુ રૂપ ગણો તો લાંબુ રૂપ અને ટૂંકું રૂપ ગણો તો ટૂંકું રૂપ એક જ છે ઇટ્સ એટલે આનું વિશેષણ તરીકે સોરી વિશેષણ તરીકે જ ઉપયોગ થાય છે સર્વનામ તરીકે વપરાતું નથી ઈસી ઇટનો બહુવચન શું થાય તો દે કર્મ સ્થાને વપરાય તો ધેન એનું ટૂંકું રૂપ ધેન અને લાંબુ રૂપ શું બની જાય ધેસ રેડી મિત્રો આટલી બાબત તમને સમજાઈ હશે ફરી વાર કે આ ત્રણ વિભક્તિ છે કર્તા કર્મ અને સંબંધ વિભક્તિ સંબંધ વિભક્તિના બે રૂપો છે ટૂંકું રૂપ અને લાંબુ રૂપ ટૂંકું રૂપે શાના તરીકે વપરાય છે વિશેષણ તરીકે વિશેષણ તરીકે વપરાય એટલે ક્યાં આવે નામની પહેલા આવે જ્યારે લાંબુ રૂપ છે એ પોતે શાનું કામ કરે છે સર્વનામનું એ સંબંધ વિભક્તિનું જે લાંબુ રૂપ છે એ સર્વનામ તો કયા પ્રકારનું સર્વનામ બની જાય પજેસી પ્રનામ કેમ કે પજેસીનો મતલબ શું થાય સંબંધક એટલે સંબંધ શબ્દ સર્વનામો છે એટલે સંબંધક સર્વનામ બની જાય છે રેડી હવે મિત્રો આની પરીક્ષામાં ખાલી જગ્યાઓ પૂછાય છે હવે આ ખાલી જગ્યાઓમાં તમારે કેવા પ્રકારની ખાલી જગ્યા હોય તો ત્યાં કર્તા વિભક્તિનો મૂકવાનું કર્મ વિભક્તિનો મૂકવાનું કે સંબંધ વિભક્તિનો મૂકવાનું એ માટે મેં આને ઉપયોગો લખ્યા છે આના પછીનો લેક્ચર આવશે તો એની અંદર હું તમને આની ખાલી જગ્યાઓ સમજાવીશ તો કર્તા વિભક્તિના સર્વનામો તમારે પરીક્ષામાં ખાલી જગ્યામાં મૂકવા હોય તો તમારે જોવાનું કે ખાલી જગ્યા ક્યાં હોય કર્તા તરીકે એટલે વાક્યની શરૂઆતમાં હોય બીજા નંબરમાં ઇટ ઇઝ આપેલું હોય એના પછી ખાલી જગ્યા હોય અથવા તો ટુ બી આપેલું હોય ટુ બી ની પછી ખાલી જગ્યા આપેલી હોય ઓકે આ કેમ કે તમારી પરીક્ષામાં જ્યારે વિભક્તિની ખાલી જગ્યા પૂછાશે એટલે ખાલી જગ્યામાં એક સેન્ટેન્સ આપેલું હશે ઓપ્શનમાં એની અંદર એ આઈ હોય
बी ની અંદર મી હોય સી ની અંદર માય હોય અને ડી ની અંદર માઇન હોય તો આઈ ક્યારે મૂકું મી ક્યારે મૂકું માય ક્યારે મૂકું અને માઇન ક્યારે મૂકું એના માટે અમે એક ઉપયોગ લખ્યા છે પણ એના એક્ઝામ્પલ આના પછીના લેક્ચરમાં હું તમને સમજાવીશ એટલે આ બંને આજનું લેક્ચર અને એના પછીનું આ બે લેક્ચર તમે સાથે ક્લિયર કરશો તો જ આ ટોપિક તમારો ક્લિયર થશે કર્મ વિભક્તિનો ઉપયોગ શું થાય કે પોતે કર્મ તરીકે આપણે મેં તમને કીધું કે કર્મ કોને હોય તો એક્શન વર્બને હોય એટલે એક્શન વર્બની પછી ખાલી જગ્યા હોય અને ચાર વિભક્તિના સર્વનામો હોય તો તે કર્મ વિભક્તિનું આવે બીજું પેસિવ વોઇસમાં પાઈ પછી તમને ખબર છે કે એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ તો કર્તા તરીકે સર્વનામ હોય ધારો કે કર્તા તરીકે આઈ હોય અને પેસિવ વોઇસમાં જાય તો શું થાય બાય મી ઓકે આ ટૂંકા રૂપો છે મેં તમને કીધું કે સંબંધ વિભક્તિના ટૂંકા રૂપો વિશેષણ તરીકે વપરાય છે વિશેષણનું સ્થાન કે હોય તો નામની પહેલા એટલે વાક્યમાં નામની પહેલા ખાલી જગ્યા હોય અને ત્યાં સર્વનામની વિભક્તિ મૂકવાની હોય તો ટૂંકું રૂપ આવે અને લાંબુ રૂપ એ પોતે શું બની જાય છે સર્વનામ તો કર્તા તરીકે વાક્યની શરૂઆતમાં આવે અથવા તો વાક્યના અંતે ઇઝ અથવા તો આરની પછી આવે જો વાક્યના અંતે ખાલી જગ્યા હોય ખાલી જગ્યાની પહેલા ઇઝ અથવા આર હોય તો ત્યાં એનો ઉપયોગ થાય ઓકે મિત્રો એટલે આજના આપણે આ ટોપિકમાં પર્સનલ પ્રોનાઉન અને એની વિભક્તિઓ સમજ્યા અને એ વિભક્તિઓની સાથે સાથે આજના બે પ્રકારના સર્વનામો થયા પહેલા નંબર ઉપર જે શરૂઆતમાં છે એ પર્સનલ પ્રોનાઉન બની જાય છે જ્યારે પજેસિવના જે લાંબા રૂપો છે શું બની જાય છે તો પજેસિવ પ્રોનાઉન એટલે 11 પ્રકારમાંથી બે પ્રકારના સર્વનામોની આપણે ચર્ચા કરી મિત્રો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કેમ કે તમે સિક્વન્સમાં લેક્ચર જોશો ભણશો તો જ તમને અંગ્રેજી ક્લિયર થશે હજુ સુધી તમને અંગ્રેજી નથી આવડતું એનું કારણ શું મિત્રો કે તમે જે કઈ ગ્રામર બન્યા છો ને એ આડે અવળું બનેલા છે એટ રેન્ડમ બનેલા છો અંગ્રેજી ભાષા એક ચેનલથી ચાલે છે એક ટોપિક ક્લિયર થાય તેના પછી બીજો બીજો પછી ત્રીજો આ પ્રમાણે સિક્વન્સમાં જોવા જાય તો ઇંગ્લિશ ઇઝ વેરી ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ લેંગ્વેજ બહુ સરળ અને બહુ મજાની ભાષા છે જો તમે એને ટેકનિક સાથે ભણો તો મને આઈ હોપ કે યુ હેવ એન્જોયડ માય ટુડેસ લેક્ચર આજનો લેક્ચર તમને મજા આવી હશે આવા નિયમિત આપણે લેક્ચર મુકતા રહેશું આની અંદરના જે એક્ઝામ્પલ છે હવે આના પછીમાં આપણો નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર ચર્ચા કરીશું ઓકે હેવ અ નાઇસ ડે જય હિન્દ